नमस्ते विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 3.4 सीखीशू। मित्रों स्वाध्याय 3.4 नी अंदर दाखला में एवं है, पहला कि सामान्य अवयव शोधो। आपने रकम आपेली है, दरेक दाखला नी अंदर बे रकमों आपेली है, तो आप एना सामान्य अवयव शोधवाना। चलो सामान्य अवयव एटले शू, तो पहला हूँ पहला अवयव पाड़ी दईए, आप जो संख्या आपी होना पछी आपणे एना सामान्य अवयव शोधीए। चलो 20 अने 28, तो पहला आपणे 20 ना सामान्य अवयव पाड़वानो प्रयत्न करिए। तो चलो शू पड़शे, 20 एका 20, पछी 2 × 10, पछी 4 × 5। हवे 20 ना कोई अवयव पड़ता नथी। चलो पछी हवे एवी ज रीते 28 ना पाड़िए, तो 1 × 28, 2 × 14 28 थशे, अने 4 × 7 28 थशे। मित्रों सामान्य अवयव, सामान्य एटले शू के आ बन्नेना जे अवयवो आवे छे एनामांथी जे सरखा होय, आ बन्नेना अवयवो छे एमांथी जे सरखा सरखा होय ए ज लखवाना, एने आपणे सामान्य अवयव लखवाना, बरोबर। तो चलो आनी अंदर एक छे, तो आनी अंदर एक छे, तो हाँ, तो एक आई गयो सामान्य अवयव। पछी बीजी वखतमां अहींया बे छे, तो अहींया पण बे छे एटले बे बे लखवाना। अहींया चार छे ने अहींया पण चार छे। चलो अहींया 10 छे, तो अहींया 10 छे नथी, तो नहीं लखवाना। अहींया 5 छे, तो अहींया 5 छे नथी, तो नहीं लखवाना। एटले सामान्य अवयव 20 अने 28 में 1, 2 અને 4 જ થાય। चलो हवे एवी ज रीते आपणे बी जोईशुं, एटले के 15 અને 25 ના। तो चलो 15 ना पाड़ो, 1 × 15 3 × 5 15 થયા, 5 × 5 25 અને 25 × 1। चलो मित्रों આપણે એક વસ્તુ તો ધ્યાન રાખવાની, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય, એટલે 15 હોય, 25 હોય, 35 હોય, 40 હોય, જે પણ કોઈ સંખ્યા આપી હોય એને પહેલાં 1 વડે ગુણી દેવાની, એટલે 1 તો અવયવ, એટલે 2 અવયવો તો એના થઈ જ જાય। આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની। ચલો હવે સામાન્ય અવયવ એટલે શું? ચલો 15 અને 25 ના કેટલા છે? તો 15 અને 25 ના 1, 3, 15, 5, આની અંદર પણ 5, 25, 5, 1, તો આપણે આની અંદરથી સામાન્ય, તો 1 છે તો 1 અહીંયા છે એટલે 1 નીકળી ગયો। અહીંયા 15 છે તો અહીંયા 15 છે નથી, અહીંયા 5 છે તો અહીંયા 5 છે એટલે 5 લખી દીધા, અહીંયા 3 છે અહીંયા 3 નથી એટલે લખવાના નહીં, એટલે સામાન્ય અવયવ આપણી જોડે આવી ગયા, બરોબર। હવે એવી જ રીતે આપણે 35 અને 50 ના સામાન્ય અવયવ જોઈશું। ચલો 1 × 35 5 × 7 35 થઈ ગયા। ચલો 50 ના 1 × 50 25 × 50 અને 5 × 10। ચલો હવે આમાંથી સામાન્ય અવયવ કાઢો, આની અંદર 1 છે તો આમાં 1 છે, તો હા, તો આપણે લખી દીધા 1। ચલો અહીંયા 5 છે તો અહીંયા 5 છે, હા અહીંયા 5 છે તો લખી દીધા। અહીંયા 7 છે પણ આ બાજુ 7 આવતા નથી, અહીંયા 2 છે પણ અહીંયા 2 આવતા નથી, અહીંયા 10 છે પણ અહીંયા 10 આવતા નથી, એટલે આની અંદર ફક્ત 2 જ સામાન્ય અવયવ નીકળે છે, 1 અને 5, જે બંનેમાં સરખા આવતા હોય આપણે એ લખવાના। ચલો સામાન્ય અવયવ શોધો મિત્રો, આની અંદર A, B, C અને D છે, તમારે જાતે કરવાનું, પ્રયત્ન કરવાનો। હવે સામાન્ય અવયવ શોધોની અંદર પણ અહીંયા A અને B તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એમાંથી મેં અહીંયા A લખ્યો છે, B તમારે આવી જ રીતે આ જ રીતથી ફરી તમારે જાતે કરવાનું અને એમાંથી સામાન્ય અવયવ નીકળવાનો। આમાં અને આમાં શું ફરક છે? આની અંદર ફક્ત 2 રકમો હતી, આની અંદર 3 રકમો છે, આનાથી બીજો કોઈ મોટો વિશેષ તફાવત નથી। તો ચલો આપણે 4 ના કરીએ, 1 × 4, 2 × 4, બરોબર 2 × 2 એટલે 4 આવી ગયા। ચલો હવે 8 ના પાડો, 1 × 8 ને 2 × 4। ચલો 12 ના પાડો, 1 × 12, 6 × 2, 3 × 4। આપણે અવયવો પાડતા આગળના બધા જ વિડીયોમાં આપણે શીખવાડી દીધું છે, એટલે લગભગ હવે તમને આવડી જ ગયું હશે કે આપણે આવી રીતે અવયવો પાડી શકીએ। તો હવે સામાન્ય અવયવ નીકાળવાના, તો હવે શું કરવાનું સામાન્ય અવયવ નીકાળવા માટે? તો પહેલાં આપણે જેટલા અવયવો આવ્યા એ લખી દઈએ, અહીંયા તો આપણને સરળતા રહે। તો 1 લખ્યો, પછી 2 લખ્યો, પછી અહીંયા 3 અહીંયા, પછી 3 લખ્યા, પછી 4 લખ્યા, પછી 6 લખ્યા, પછી 12 લખ્યા। એકનો એક શબ્દ બી, એકનો એક આંકડો ફરીવાર ના લખાઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું। ચલો હવે આમાંથી શું કરવાનું કે જે ત્રણેયમાં સરખા આવતા હોય, કેવા? ત્રણેયમાં સરખા આવતા હોય, તો ચલો આની અંદર 1, 2 અને 4 લખી દીધા, આની અંદર 1 લખ્યો, પછી 2 લખ્યા, 4 લખ્યા અને 8 લખ્યા, આ તો લખી દીધું, તો આપણી જો 3 ના અવયવો પડેલા છે, જેમ હમણાં આપણે આગળના વિડીયોમાં ડાયરેક્ટલી લખ્યા હતા ને જે સંખ્યામાંથી, એવી રીતે પણ લેવાય પણ આમાં સરળતા રહે। તો ચલો આમાંથી સામાન્ય અવયવ 1 બધામાં છે એટલે 1 લખી દો, 2 બધામાં છે એટલે 2 લખી દો, 3 છે તો 3 આમાં જ છે, ખાલી આમાં નથી, 4 છે બધામાં તો લખી દો। હવે 6, 8, 12 કશું ત્રણેયમાં સામાન્ય નથી, તો 3 જ આવશે સામાન્ય અવયવ, કેટલા આવશે? 3।
बराबर। तो हवे मित्रों आपणे नीचे एना एक दाखलो छे जे बीजो ए तमारा आना जेवो जाते करवानो। हवे चलो प्रथम त्रण सामान्य अवयवी मित्रों आपणे अत्यार सुधी जे पाड्या ए अवयव हता। शू हता? अवयव हता। हवे आपणे शू पाडवाना छे? अवयवी। अवयवी एटले मैं तमने कीधुं तुं के त्रणनो अवयवी शोधवाना होय, त्रणना प्रथम पांच अवयवी शोधवाना होय तो आपणे त्रणनो घड़ियो पांच सुधी बोलवानो। આપણે આવું શીખવાડી દઉં તો ચાલો આપણે ત્રણના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધવાના છે। પ્રથમ ત્રણ સામાન્ય અવયવી તો સંખ્યા કઈ આપી છે? છ અને આઠ। કઈ? છ અને આઠ। તો ચાલો આપણે છનો ઘડીયો અને આઠનો ઘડીયો બોલવાના। તો છ એકા છ, બરાબર, એટલે આપણે શરૂઆત કરીએ તો બાર, અઢાર, ચોવીસ, ત્રીસ, છત્રીસ, બેતાલીસ, અડતાલીસ, ચોપન અને સાઠ, એવી જ રીતે આઠ ટુ સોળ, આઠ તરી ચોવીસ, એવી રીતે આપણે દસ સુધી લઈ જઈએ એટલે એંસી આવે। બંનેમાં દસ દસ સુધીની અવયવી સંખ્યા આપણે લખી દીધી। છનો ઘડીયો દસ સુધી બોલો જે સંખ્યા આવે બધી અહીંયા લખો, આઠનો ઘડીયો દસ સુધી બોલો જે સંખ્યા આવે બધી અહીંયા લખો। તો હવે શું? છ અને આઠમાંથી સામાન્ય અવયવી કાઢવાના, એ પણ કેટલા? ફક્ત ત્રણ જ। શું લખ્યું છે? પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો। તો ચલો પહેલામાં અહીંયા બાર છે, અહીંયા બાર નથી, અહીંયા અઢાર છે, અહીંયા અઢાર નથી, અહીંયા ચોવીસ છે, અહીંયા ચોવીસ છે, તો આ ચોવીસ ઉપર ગોળ કરો, બરાબર। હવે ચલો અહીંયા ત્રીસ છે તો અહીંયા ત્રીસ નથી, અહીંયા છત્રીસ છે તો અહીંયા છત્રીસ નથી, અહીંયા બેતાલીસ છે તો અહીંયા બેતાલીસ નથી, અહીંયા અડતાલીસ છે પણ અહીંયા અડતાલીસ છે, તો ચલો અડતાલીસ અડતાલીસ કરી દીધા। ચલો હવે સાઠ નથી, ચોપન નથી, પછી શું આવશે? અહીંયા છાસઠ અને બોતેર, તો અહીંયા બોતેર છે, બંનેમાં સામાન્ય એ જોઈ લેવાનું કે અહીંયા છે તો અહીંયા બોતેર હોવા જોઈએ, એવું જરૂરી નથી, બરાબર। તો આપણે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી લેવાના કેટલા છે? અહીંયા છનો ઘડીયો બોલો, બધા જો અહીંયા લખી દીધા છે આપણે બોતેર સુધીના, અહીંયા સા સોળ, ચોવીસ, બત્રીસ, ચાલીસ, અડતાલીસ, છપ્પન, ચોસઠ અને બોતેર, બરાબર। તો આપણે લખી દીધા ચોવીસ, અડતાલીસ અને બોતેર। તો હવે એવી જ રીતે આપણે જે સંખ્યાઓ ગોળ કરી હોય તો આપણે ચલો ત્રણ અને ચારના લઈએ કે ત્રણ અને ચારના સો કરતાં નાના સામાન્ય અવયવી લખો। કઈ સંખ્યાના? ત્રણ અને ચારના। તો ચલો ત્રણના લખીએ આપણે, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, અવયવી જ કીધા છે, બરાબર, અવયવી જ કીધા છે આપણને, બાર, પંદર, અઢાર, એકવીસ, આપણે આવી રીતે બધા જ લખો, સાઠ, ત્રેસઠ, સાસઠ, પછી ઓગણસિત્તેર, બોતેર, પંચોતેર, ઇઠોતેર, એક્યાસી, સિત્યાસી, નેવું, ત્રાણું, છન્નું અને નવ્વાણું, એવી જ રીતે આપણે ચારના લખો, બરાબર। ચલો લખો, ચાર છે, આઠ છે, બાર છે, સોળ છે, કેટલા સુધી લખવાના? સો કરતાં નાના, એટલે આપણે અહીંયા સો કરતાં આંકડો વધી ના જાય જોવું પડે, એટલે દસ ચોક ચાલીસ આવે, દસ ચોક ચાલીસ આવે, પછી આપણે શું કરવાનું? ચાર ગુણ્યા દસ તો કરી દીધા, આપણે દસ સુધી ઘડીઓ બોલવાનું કીધું એટલે બધા અવયવી મળી જાય, એક દસ સુધી ના મળે। હવે આગળ શોધવું હોય તો ચાર ગુણ્યા અગિયાર કરવાના, ચુમ્માલીસ મળે, પછી બાર ગુણ્યા ચાર કરવાના, પછી તેર ગુણ્યા ચાર કરવાના, ચૌદ ગુણ્યા ચાર કરવાના, પંદર ગુણ્યા ચાર કરવાના, સોળ ગુણ્યા ચાર કરવાના, સત્તર ગુણ્યા ચાર કરવાના, એટલે આપણને બધા જ અવયવી એના મળતા જશે। કેટલા સુધીના મળશે? આપણે સો કરતાં નાના, સો કરતાં આગળ નહીં જવાનું, આપણે સો કરતાં આગળ જવાનું નહીં, સો કરતાં આગળ નહીં જવાનું। ચલો હવે એના ત્રણ આપણે સામાન્ય કાઢવાના છે, કેટલા સામાન્ય કાઢવાના છે, તો આપણે ચલો સામાન્ય કાઢી લઈએ તો શું થાય? આપણે સામાન્ય આમાંથી કાઢવાના શરૂઆત કરીએ તો ચલો આની અંદર બાર છે તો આમાં પણ બાર છે, પછી આમાં પંદર છે તો આમાં પંદર છે નથી, તો આમાં ચોવીસ છે, તો આમાં ચોવીસ છે, અહીંયા સત્યાવીસ છે તો અહીંયા સત્યાવીસ છે નથી, આમાં છત્રીસ, એટલે કે અહીંયાથી તમારે જોવાનું ઉપર નીચે જોવાનું, બરાબર। આ તમે અહીંયા જવાબ લખ્યો તો ચલો આપણે ક્યાંય જોવાના? બાર છે ને, તો આપણે બાર અહીંયા જોવાના, ચારના અવયવો અહીંયા પાડેલા છે, અહીંયા ચોવીસ, તો ચોવીસ ઉપર રાઉન્ડ કર્યું, હવે તો આપણે અહીંયા લખવાના બાર અને ચોવીસ, બરાબર। હવે શું છે? ચોત્રીસ છે તો અહીંયા ચોત્રીસ છે નથી, અહીંયા છત્રીસ છે તો ઉપર છત્રીસ શોધો, છે છત્રીસ તો હા, અહીંયા પણ આપણે છત્રીસ લખવાના। ચલો અહીંયા ઓગણચાલીસ છે ત્યાં, પછી ત્યાં ચોપન છે, સત્તાવન છે, સાઠ છે, તો સાઠ છે, અહીંયા સાઠ આવ્યા હતા, આર્યા સાઠ, બરાબર લખવાના। ચલો પછી હજી કયા? તો આની અંદર બોતેર છે, આની અંદર બોતેર છે તો અહીંયા પણ બોતેર છે, લખી દીધા આપણે બોતેર, તો હજી આપણે અહીંયા બોતેર લખવાના બાકી રહી ગયા, તો આપણે સામાન્ય અવયવીમાં બોતેર લખી દઈએ। ચલો હવે
હવે દેખાય છે કોઈ સંખ્યા જે સેમ ટુ સેમ આવતી હોય એવી નથી આવતી, તો એનો મતલબ શું થયો? ત્રણ અને ચારના કેવા અવયવી, જેટલા પણ સામાન્ય અવયવી નીકળતા હતા સો કરતાં નાના એ આપણે નીકાળી દીધા. તો હવે ત્રણ અને ચારના જેટલા સામાન્ય અવયવી સો કરતાં નાના. ચલો મિત્રો, આની અંદર એવું કે રકમ દાખલામાં બદલાય અને કદાચ એમ કહી દે કે પચાસ કરતાં નાના, ત્રણ અને ચારના પચાસ કરતાં નાના સામાન્ય અવયવી શોધો, તો શું કરવાનું? તો ત્રણ અને ચારના પચાસ કરતાં નાના અવયવી શોધવાના કે ત્યારે આપણે અહીંયા સુધી જ લેવાના, પચાસ સુધી જ લેવાના, એટલે કે અહીંયા એકાવનથી આગળની સંખ્યા નહીં લખવાની, અહીંયા એકાવનથી આગળની સંખ્યા નહીં લખવાની અને અહીંયા અડતાલીસથી આગળની એકે સંખ્યા લખવાની નહીં. પછી જે સામાન્ય આવતા હોય એ આપણે નીકાળી દેવાના. તો ચલો આપણે દાખલા જોઈ લીધા અહીંયા કે આપણે સામાન્ય અવયવ શોધો, સામાન્ય અવયવ શોધો. ચાર આઠ અને બારના આપણે સામાન્ય અવયવ શોધ્યા. આની અંદર પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધવાના કીધા હતા આપણે, બરાબર? તો આપણે છના બધા લખી દીધા, બાર, અઢાર, ચોવીસ, ત્રીસ, છત્રીસ, બેતાલીસ, અડતાલીસ, ચોપન, સાઠ, છાસઠ. તો હવે ચલો આપણે છના તો બધા લખી દીધા કે બાર છંગ બોતેર સુધી આપણે લખી દીધા, આપણે અહીંયા સુધી જ લેવા છે એટલે, બરાબર? હવે પ્રથમ ત્રણ જ લેવાના છે. પછી તો અહીંયા આપણે કેટલા સામાન્ય અહીંયા લખી દીધા, આઠમાં અઢાર, ચોવીસ, બત્રીસ, ચાલીસ, અડતાલીસ, છપ્પન, ચોસઠ, બોતેર અને એંસી. તો હવે આપણે સામાન્ય અવયવી શોધતી વખતે ચોવીસ ચોવીસ, અડતાલીસ અડતાલીસ અને બોતેર, બરાબર? તો આપણે બંનેમાં આપણે સામાન્ય અવયવી હતા એ આપણે અહીંયા નીકાળી દીધા. ચલો કેટલા થયા તમારી જોડે? એક, બે અને ત્રણ. એક, બે અને ત્રણ. તો હવે આ જ રીતે ચલો અહીંયા એવું પૂછે કે પ્રથમ બે સામાન્ય અવયવી, અહીંયા રકમ બદલી દે કદાચ, એમ પૂછે કે પ્રથમ બે સામાન્ય અવયવી. શું કે પ્રથમ બે સામાન્ય અવયવી બોલો, તો આપણે શું લખવું, શું લખવું પડે? આ સંખ્યાને અડતાલીસ સુધીના જે આવ્યા હતા ને ચોવીસ અને અડતાલીસ, એવી જ રીતે આપણે પણ અહીંયા ચોવીસ અને અડતાલીસ, આ જે આપણે બોતેર બોતેર લખ્યા બે વખત એ આપણે લખવાના નહીં, બરાબર? એ આપણે લખવાના નહીં. એ આપણે બોતેર બોતેર જે લખ્યા ને એ ત્રીજી આપણે શોધેલી સંખ્યા છે, એટલે આપણે ફક્ત બે સુધી જ જવાનું. ચલો મિત્રો, હવે બીજી વાત કે આપણે આ દાખલા, આનો જે એ બી સી અને ડી હતો એ તમારે જાતે કરવાનો, અને આની અંદર પણ એ અને બીનો જે દાખલો છે એ તમારે જાતે કરવાનો. મિત્રો, આ જે જાતે કરવાના જે દાખલા કહું છું ને તમને, એ અત્યારે હાલ જ તમારે તમારી નોટબુકમાં જાતે પ્રયત્ન કરવાનો. તમે અત્યારે હાલ વિડીયો જોયો છે તો તમને અત્યારે હાલ વધુ યાદ હોય, એટલા માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો. તમે જાતે પ્રયત્ન કરશો એવી હું આશા રાખું, તો મને ખબર પડે કે એક વખત હું અહીંયા ગણું છું એ તમે ગણશો એટલે તમને પાક્કમ પાક્કું આવડી જશે. તો ચલો હવે આપણે આગળનો દાખલો, પાંચમો છઠ્ઠો આપણે હવે ગણીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો અને સાતમો દાખલો હવે ભણવાનો છે. ચલો પાંચમો દાખલો શું કહે છે કે સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે, સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે અને આપણને સંખ્યા આપી છે. તો હવે પહેલાં તો આપણે એ સંખ્યાના અવયવો પાડવા પડે. તો આપણે જોડે એ બી સી ડી એવી રીતે ઘણી બધી ટેક્સ્ટ બુકમાં આપણને રકમો આપી છે. તો પહેલાં આનો એક નિયમ શું, તો સૌથી પહેલાં હું તમને અવયવો પાડી દઉં, પછી હું આનો નિયમ શું છે તમને કહું. ચલો અઢાર અને પાંત્રીસ, ચલો અઢારના કયા કયા અવયવો પડે? તો એક ગુણ્યા અઢાર તો હોય જ, પાંત્રીસ છે એટલે એક ગુણ્યા પાંત્રીસ તો હોય જ. દરેકની અંદર આ અવયવો તો પહેલાં પાડી જ દેવાના, કે એ સંખ્યાના એક વડે ગુણી દેવાના. તો ચલો પહેલાં એક ગુણ્યા અઢાર થઈ ગયું, પછી નવ ગુણ્યા બે એટલે અઢાર થઈ ગયું, પછી ત્રણ ગુણ્યા છ એટલે અઢાર થઈ ગયું, બરાબર? તો એક, બે, ત્રણ, છ, નવ ને અઢાર આ એના અવયવો થઈ ગયા, બરાબર? પાંત્રીસ ના કરો, એક ગુણ્યા પાંત્રીસ ને પાંચ ગુણ્યા સાત પાંત્રીસ, એક, પાંચ, સાત, પાંત્રીસ આ એના અવયવો થઈ ગયા, બરાબર? ચલો હવે કે સહ અવિભાજ્ય સંખ્યા કઈ, તો જે ચલો હું અહીંયા લખું છું, જોઈ લેજો કે જે સંખ્યાનો સામાન્ય અવયવ, સામાન્ય એટલે સરખો, સામાન્ય અવયવ એક જ હોય, શું હોય? એક હોય, આમાં એક છે અને આમાં એક છે, એક હોય તે સંખ્યાને શું કહેવાય? સ અવિભાજ્ય સંખ્યા. શું કહેવાય? સ અવિભાજ્ય સંખ્યા. તો તે સંખ્યા એ સ અવિભાજ્ય સંખ્યા છે. આ નિયમ છે. શું છે? નિયમ. તો આપણે અહીંયા લખવાનું, તો આની અંદર એક છે એટલે આ સંખ્યા સ અવિભાજ્ય છે. ચલો એક અને પંદર, એકા પંદર, ત્રણ ગુણ્યા પાંચ પંદર, સાડત્રીસ નો એક ગુણ્યા સાડત્રીસ. ચલો આપણે બંનેના અવયવો લખી દીધા, આનો એક ત્રણ પાંચ પંદર, આનો એક ગુણ્યા સાડત્રીસ.
चलो हवे आनी अंदर यूं लखवानो आपणे जवाबमां के आ संख्यानो सामान्य अवयव एक छे, तेथी आ संख्या केवी छे स अविभाज्य छे। जो मित्रों अहीं बन्ने में एक एक छे ज, पण हवे समझो कि आप एक आग हजी एक दाखिल है आनी अंदर ज के जे जेनी 415 जेवी रकम छे, जे रकम होय बहु खबर नहीं पण लगभग एवी एक रकम छे कि जेनो जवाब में पांच आवतो हशे। शू हशे? वधाराना एक रकम बन्ने में सरखू पांच आवतो हशे, तो एक गुण्या पांच थयो। शू थयो? एना सामान्य अवयव एक अने पांच बे निकळे आवे, तो शू मित्रों बन्नेनो सामान्य अवयव एक होवो जोईए, बीजी कोई संख्या आवी जोईए नहीं। एटले ए दाखलानी अंदर एक अने पांच ए बन्ने सामान्य अवयव आवशे, तो ए दाखलो केवो गणाशे के आ संख्या सहविभाज्य संख्या नथी। जो अहींया मित्रों आ दाखलो आपणे चलाव्यो, आनी अंदर एक छे त्रण छे, अने जो अहींया पण त्रण आवी होत ने तो आनो सहविभ तो आमां बन्ने सरखा अवयव शुं थात? एक अने त्रण, तो आ पण संख्या सहविभाज्य न थाय। પણ અહીંયા અવયવ ખાલી એક જ છે, એક સરખો છે, એટલે કે દાખલાની અંદર એક જ અવયવ હોવો જોઈએ, બંનેમાં સરખો એક જ, આ એક નંબર જ હોવો જોઈએ, તો શું કહેવાય? એ સંખ્યા સહવિભાજ્ય છે। આની અંદર પણ એક બંનેમાં સરખો છે, આ મેં નિયમ લખ્યો છે, અહીંયા જે મેં લખ્યો છે એ નિયમ છે, અને જવાબમાં પણ આવી રીતે લખવાનું કે આ સંખ્યાનો સામાન્ય અવયવ એક છે, માટે આ સંખ્યા એ સહવિભાજ્ય સંખ્યા છે। આ નિયમ તમારે યાદ રાખવાનો કે બંનેની અંદર એક જ સંખ્યા હોવી જોઈએ, પછી પાંચ આવે પછી કોઈપણ સામાન્ય અવયવ હજી બીજો નીકળતો હોય તો આપણે શું એ સંખ્યાને કહી દેવાનું કે આ સંખ્યા સહવિભાજ્ય સંખ્યા નથી, એટલે કે આ સંખ્યાને સામાન્ય અવયવ એક છે, માટે આ સંખ્યા સહવિભાજ્ય સંખ્યા છે। બીજા દાખલાનો જાતે પ્રયત્ન કરો, જે સંખ્યાની અંદર એક કરતાં વધુ સહવિભાજ્ય સંખ્યા નીકળે તો એ સંખ્યા કેવી કહેવાય? સહવિભાજ્ય સંખ્યા નથી। ચલો, એક સંખ્યાને 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો ચલો 5 × 12 કેટલા થાય? 60। તો લખવાનું તે સંખ્યા 60 વડે વિભાજ્ય છે। તે સંખ્યા કેટલા વડે વિભાજ્ય છે? તે સંખ્યા 60 વડે વિભાજ્ય છે। ચલો, એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ચલો 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો આપણે શોધવાના હોય તો 12 × 1 = 12, 3 × 4 = 12, 6 × 2 = 12, તો તે સંખ્યા 1, 2, 4, 6, 3 અને 12 વડે કેવી છે? આ સંખ્યા વિભાજ્ય છે। તો આપણે ખબર પડી ગઈ કે આ સંખ્યા આટલા વડે વિભાજ્ય, એટલે કે અવયવો પાડી દેવાના એના, બરાબર? એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો 12 × 1, 3 × 4, 6 × 2, 1, 2, 4, 6, 3 અને 12। તો ચલો મિત્રો, આપણે સ્વાધ્યાય 3.4 આપણે અહીંયા પૂરું કર્યું, હવે આપણે આગળના વિડીયોમાં બીજું આગળનું વધારાનું ભણીશું।